ચલો મિત્રો દાખલ નંબર ચાર જોઈએ બરાબર ટેન એક્સ પ્લસ વાય પહેલા શું લખશો એક્સ વિશે વિકલન કરતા એક્સ વિશે વિકલન

અહીંયા એક્સ અને વાય વચ્ચે ગુણાકાર છે એટલે આપણે ગુણાકારનો નિયમ લઈશું ત્યાં એક્સ એમને વાયનું વિકલન તો ડાયરેક્ટ લખીશું ડી વાય બાય ડીએક્સ પછી વાય એમને મને એક્સનું વિકલન વન સીધું જ એક્સનું વિકલન વન છે આપણી પાસે વધતા વાય સ્ક્વેરનું વિકલન ટુ વાય હ બે આગળ ને એક ગાતો છે એટલે ટુ વાય પણ આ વિકલન કોની સાપેક્ષ થયું ભાઈ વાયની સાપેક્ષ બોલાયની ખાસા એટલે માટે હજુ વાયનું વિકલન એક્સની સાપેક્ષ કરવાનું એટલે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન એક્સનું વિકલન સેક્સ સ્ક્વેર એક્સ કોની સાપેક્ષ થયું એક્સની સાપેક્ષ એટલે પૂરું થઈ ગયું ચાલો વાયનું વિકલન શું આવશે અહીંયા તો કે ડીવાય બાય ડીએક્સ હવે શું કરીશું આપણે ડીવાય બાય ડીએક્સ ત્રણમાંથી સામાન્ય લેવાના છે એટલે એક સ્ટેપમાં પેલા ભેગા કરીએ તો એક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ ટુ વાય આ બદ લઈશું એટલે માઇનસ વાય છે અને દેર ફોર આમાંથી ડીવાય બાય ડીએક્સ સામાન્ય કાઢીશું ડીવાય બાય ડીએક્સ તો અહીંયા રહેશે એક્સ પ્લસ ડીવાય પેરી એક્સ સામે લઈએ છે એટલે એક્સ પ્લસ ટુ વાય માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ સેક વર્ગ એક્સ માઇનસ વાય ને હવે આ કઉસા છેદમાં આવશે એટલે દેરફોર જે આપણે જોઈએ છે તે ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ સેક વર્ગ એક્સ માઇનસ વાય અપોન એક્સ પ્લસ ટુ વાય માઇનસ વન આ એનો જવાબ છે ચલો દાખલા નંબર પાંચ આવ્યા છીએ આપણે અહી જે આપ્યું છેડ ચલો હવે લખીશું આપણે એક્સ વિશે વિકલન કરતા એક્સ વિશે

હમ એવું હોય તો ડી વાય ડીએક્સ વેચી દેવાનું પેલા અહીંયા એક્સ એમ એમ ને વાયનું વિકલન ડીવાય બાય પ્લસ વાય એમ એમ ને અને એક્સનું વિકલન નું એટલે કે એક્સ વાયનું વિકલન આ થયું આટલેથી આટલો ભાગ હમ એક્સ ગુણ્યા વાયનું વિકલન આ છે વધતા વાય સ્ક્વેરનું વિકલન તો કે ટુ વાય અને પાછું વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ છે ઇઝ ઇક્વલ ટુ સોનું વિકલન ઝીરો વાય સ્ક્વેરનું વિકલન ટુ વાય પણ એ વિકલન થયું વાયની સાપેક્ષ એટલે વાયનું વિકલન પાછું ડીવાય બાય ડીએક્સ છે એ ભૂલાય નહીં ખાસ એમાં ચલો હવે ડીવાય બાય બે હા કરીએ છીએ આપણે અને બાકીના બે પદ સામે લઈ લઈએ છીએ એટલે આ બંનેમાંથી ડિવાય બાય સામાન્ય કાઢું છું ડીવાય બાય સામાન્ય તો અહીંયા રહેશે એક્સ ડીવાય બાય ડીએક્સ બાર આવ્યો છે તો અહીંયા રહેશે વત્તા ટુ વાય ઇક્વલ ટુ આ ટુ એક્સ વાળું પદ અને વાય ગુણ્યાવા ને એટલે વાય એટલે ટુ એક્સ પ્લસ વાય સામે એટલે ભેગું લઉં છું માઇનસ ટુ એક્સ પ્લસ વાય સમજાયું કોશની બાર માઇનસ લખ્યો છે એટલે માઇનસ ટુ એક્સ માઇનસ વાય જ છે પ્લસ વાય સામે લઈ ગયો એટલે માઇનસ વાય થાય અને ટુ એક્સ ને પણ સામે લઈ લો માઇનસ ટુ એક્સ થાય પણ ભેગું લઈ ગયો છે ટુ એક્સ પ્લસ વાય ને ભેગું સામે લઈ ગયો એટલે માઇનસ આ રીતે લખી શકાય તમને સમજે પડે છે એમાં એન્ડ ધેર ફોર ડીવાય બાય ડીએક્સ ચલો ડીવાય બાય ડીએક્સ એટલે આવશે અહીંયા માઇનસ અને અંશમાં આવશે ટુ એક્સ પ્લસ વાય અને છેદમાં આવશે એક્સ પ્લસ ટુ વાય જે આપણો જવાબ છે ચલો દાખલા નંબર છ લઈએ છે અહીન વધતા એક્સ સ્ક્વેર વાય એક્સ ઘન વધતા

એક્સ ઘન વત્તા એક્સ સ્ક્વેર વાય વત્તા એક્સ વાય સ્ક્વેર વત્તા વાયનો ઘન બરાબર ડી બાય ડી એક્સ અને અહીંયા એક્યાસી છે ચલો આગળનું સ્ટેપ વિકલન કરીએ છીએ દેર ફોર એક્સ ઘનનું વિકલન ખબર છે આપણને થ્રી એક્સ સ્ક્વેર અહીંયા બે વિધેનો ગુણાકાર છે હે ને એટલે એક્સ સ્ક્વેર એમને એમ y નું વિકલન ડીવાય બાય ડીએક્સ પ્લસ બે વિધા ગુણાકાર વાય એમને ચલો વત્તા એક્સ વાય સ્કવેર છે તો એક્સ એમ ને વિકલન ટુ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ હ ને એક્સ એમ ને વાય નું ટુ વાય પણ એ તો વાયની સાપેક્ષ થયું

પ્લસ ટુ dy પ્લસ થ્રી વાય સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ખાલી સાધરું આપ્યું છે અને ભેગું લખ્યું છે બીજું કશું કરવું નથી ચલો હવે ડીવાય dx ત્રણ માં દેખાય છે તેમાંથી સામાન્ય ડીવાય બાય ડીએક્સ કારણ કે ડીવાય dx શોધવાનો છે એટલે તો ડીવાય બાય સામાન્ય તો અહીંયા રહેશે એક્સ સ્ક્વેર આ રહેશે ટુ અને એક ડીવાય બાય ડીએક્સ થોડું વાપર્યો એટલે વધતા થ્રી વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હવે બાકીના ત્રણ પદો એક બે અને ત્રણ એને સાથે હું સામે લેલું એટલે માઇનસ થ્રી એક્સ ત્રણ પદોને એકી સાથે પાછળ લઈ ગઉ કરીને માઇનસ કર્યો દેખાય છે ઓકે હવે આપણે ડી વાય બાય ડીએક્સ છે તમને આવડશે જ આગળનું સ્ટેપ એક બાકી છે જાતે કરવાનું છે ચલો મિત્રો દાખલા નંબર સાત લઈએ છે અહીં શું આપેલું છે લખીએ પેલા સાઇન સ્ક્વેર વાય પ્લસ કોસ એક્સ વાય બરાબર કે ચલો હવે કરીએ છીએ એક્સ વિશે વિકલન એટલે એક્સ વિશે વિકલન લેતા એક્સ વિશે વિકલન કરતા ચાલો વિકલાંગ કરીએ છીએ એટલે કે ડી બાયક્સ સાઇન સ્કવેર વાય પ્લસ ડી બાયક્સ વાય બરાબર ડી બાય આવું અલગ અલગ ડી બાય એક્સ ક્યારે લઈ શકીએ માત્ર સરવાળા અને બાદ બાકીમાં ફરીથી માત્ર સરવાળા અને બાદ બાકી હોય તો દરેકનું અલગ અલગ વિકલાંગ કરી શકાય પણ ગુણાકાર અથવા ભાહાકાર હોય તો પછી ત્યાં એનો નિયમ આવે છે આપણને ખ્યાલ છે એ પ્રકારે એ ભૂલ ના થાય ખાસ ચલો ઇઝ ઇક્વલ ટુ હવે અહીંયા વિકલન લખીએ છીએ તો ધેર ફોર સાઇન સ્ક્વેર વાય નું વિકલન પહેલા ટુ સાઈન વાય પણ આ વિકલન કોની સાપેક્ષ થયું સાઈન વાયની સાપેક્ષ બોલાય નહીં ખાસ તો સાઈન વાયનું નું વિકલન કોસ વાય

કે નું એટલે લખી દઈએ અહીંયા હવે આ કરવાનું છે એક્સ ગુણ્યા વાય એટલે કૌંસમાં લખવું પડશે આપણે ભૂલાય નહીં ખાસ કારણ કે ગુણાકારમાં છે એટલે એક્સ એમને

સાઇન એક્સ વાય આ ખૂબ જવાબી અંશમાં વાય સાઈન એક્સ વાય અને છેદ માં સાઈન ટુ વાય માઇનસ એક્સ સાઈન એક્સ વાય છે અહીંયા કૌશ લખો તો સારું છે આ કૌશ કર્યો નહીં કે સાઈન આખા સાથે સંયોજનમાં છે સાઇનનો આખો થિટા છે એટલા માટે બરાબર છે ઓકે ચાલો દાખલા નંબર આઠ લઈએ છે સાઈન સ્ક્વેર એક્સ અહીં

સાઇન્સ સ્ક્ર એક્સ પ્લસ ડી બી દરેકના દરેક અલગ અલગ કર્યા છે કેમ બરાબર સરવાળો છે વચ્ચે સરવાળો છે ને બરાબર છે એટલે બધાને અલગ અલગ વિકલાંગ કરી શકાય ચલો ધેર ફોર માટે પેલા સાઇન્સ નું વિકલન બે ઘાત આગળ એટલે ટુ સાઇન એક્સ એક ગાતો છે એટલે એક ગાત રહી આ વિકલાન કોની સાપેક્ષ થયો ભાઈ સાઇન એક્સની સાપેક્ષ કારણ કે આપણે સાઈન એક્સ નું હોલ સ્ક્વેર ને એટલે સૂત્ર કહ્યું આપણું એક્સની એન ગાત એટલે એક્સના બદલે કોણ છે સાઇન એક્સ એટલે પાછું સાઇન એક્સનું વિકલન કરવું પડે એટલે સાઇન એક્સનું વિકલન ડાયરેક્ટ કરી દઉં છું કોસ એક્સ ડી બાય ડી બાઇડીએક્સ સાઈન એક્સ લખ્યો નથી મેં અહીંયા સીધો જ અહીંયા આમ તો ડી બાય ડી બાઇડી સાઇન એક્સ લખતા દર વખતે લખતા હતા આપણે અહીંયા પણ એ લખ્યો નથી સીધો કોસ એક્સ લઈ દીધો અહીંયા બરાબર વત્તા ચલો અહીંયા આવે બે ઘાત આગળ એટલે ટુ કોસ વાય કોસ નું વિકલન ટુ કોસ વાય થયો પણ આ કોની સાપેક્ષ થયું કોસ વાય ની સાપેક્ષ તો હજુ કોસ વાય નું વિકલન આપણે લખવું પડે અને એ છે માઇનસ સાઈન વાય ઓકે કોસ વાય નું વિકલન કર્યું પાછું એ કોની સાપેક્ષ થયું વાય ની સાપેક્ષ તો હજુ વાય નું પાછું વિકલન કરવું પડે અને એ થયું ડીવાય બાય ડીએક્સ સમજાયું અને ઇઝ ઇક્વલ ટુ હવે આવશે વન નું વિકલન ઝીરો આપણી પાસે જો વાય વાળું પદ એક જ છે અને આમાં એક્સ છે આમાં અચળ છે એટલે વાય વાળું પદ એક જ છે એક જ વખત ડીવાય બાય ડીએક્સ આવ્યો છે બરાબર છે આને હું હવે લઈ લઉં છું એટલે ધેર ફોર ઓકે ટુ સાઇન એક્સ કોસ એક્સ એટલે શું થાય સાઇન ટુ એક્સ એ સૂત્ર બનાવતા રહેવાનું પાછું આપણે અને હું આ બધું બાર આવશે એટલે માઇનસ પ્લસ થશે ટુ માઇનસ માઇનસ ટુ કોસ વાય સાઈન વાય મતલબ માઇનસ સાઈન ટુ વાય એને આ બાદ લઈ ગયા એટલે પ્લસ સાઈન ટુ વાય થશે અને ઇન્ટુ ડીવાય બાય અને ત્યાર ફોર ડીવાય બાય સાઇન ટુ એક્સ અને છેદમાં શું આવશે સાઈન ટુ વાયનો જવાબ છે કારણ કે બંનેનો ટુ વાય છે ચલો જુઓ મિત્રો દાખલા નંબર નવ વાય બરાબર સાઈન ઇનવર્સ ટુ એક્સ અપોન વન પ્લસ એક્સ ફેર આવ્યું છે હમ ઓકે તો દાખલા નવ ગણતા પહેલા હું તમને ઉદાહરણ છવ્વીસ ગણાવું છું

sin ઇનવર્સ એક્સ બરાબર વાય યાદ કરો જરા sin inverse એક્સ બરાબર વાય લીધો તો વાય ક્યાં હશે તો જ્યાં વાય બિલોંગ્સ ટુ માઇનસ પાઈ બાય ટુ થી પાય બાય ટુ અને સાઈન નો મર્યાદિત પ્રદેશ અથવા સાઈન ઇનવર્સ નો અથવા સાઈન નો વિસ્તાર એમ પણ કહેવાય

ચલો વિકલન આપણને આવડે છે sin y નું વિકલન શું થવાનું કોસ વાય પણ ચલતો કોણ છે વાય એટલે વિકલન કોની સાપેક્ષ થયું શું આવશે તો કે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ નું વિકલન કોસ વાય વાય નું ડીવાય બાય ડીએક્સ નું વિકલન વન થશે સારું ચલો હું શું કરી રહ્યો છું સાઈન વર્ષ એક્સ નું વિકલિત સુધી રહ્યો છું પણ સાઇન વર્ષ એક્સ બરાબર વાય ધાર્યો છે તો મતલબ વાય નું વિકલિત રહ્યો છું

ચલો સ્પષ્ટતા કરીએ છીએ અહીટ ઇક્વલ ટુ ઝીરો એનો મતલબ શું થયો કે વાય ઇઝ નોટ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ યાદ કરો કોસ વાય ઝીરો ક્યાં થાય છે પાય બાય ટુ આગળ અથવા માઇનસ પાય ટુ આગળ કેમ એ બે જ લીધા થ્રી પાય પણ આવે ને નીચે આગળ જઈએ તો બાજુ ફાઈવ પાય આવે એ કેમ નથી લીધો આપણે કારણ કે એનો પ્રદેશ જોવાનો પાછો વાય સેમાંથી માઇનસ પાય બાય ટુ થી પાય બાય માં એટલે માઇનસ પાય બાય ટુ ને પ્લસ પાય બાય ટુ જેમાં છે જે વન જે કોસ વાય ને ઝીરો બનાવે એટલે કોસ વાય ઝીરો નથી તો પછી વાય નોટ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ પાય બાય ટુ ઇમ્પ્લાય એક્સ નોટ ઇક્વલ ટુ શું થશે ભાઈ જરા જુઓ તો આમાંથી ધારો કે વાય બરાબર પાય બાય ટુ છે તો ફાય બાય ટુ મૂકો અહીંયા તો સાઇન પાય બાય ટુ વન થાય એટલે એક્સ બરાબર વન થયો ને એટલે એક્સ નોટ ઇક્વલ ટુ વન અને ધારો કે y બરાબર માઇનસ છે તો માઇનસ મૂકો તો સાઇન માઇનસ 2 વન થાય એટલે પણ વાય π ટુ નથી કે માઇનસ ફાયક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ વન બરાબર આ મહત્વનું છે હજુ આગળ હવે મેં ડી dx બાય ડીએક્સ જવાબ મને શેમાં મળ્યો વન cos કોસ વાયમાં એટલે વાયમાં ફરીથી જરા મારે શું શોધવાનું છે સાઇન એક્સનું વિકલિત કોનું વિકલિત સાઇન યુનિવર્સ એક્સનું તો જે વિધેયનું વિકલિત શોધવાનું છે એમાં વાય એમાં તો એક્સ જ છે ને એમાં ક્યાં વાય છે આનું વિકલિત શોધવાનું છે એટલે એટલે આપણો જવાબ એક્સમાં જ આવવો જોઈએ સાઇન યુનિવર્સ એક્સના વિકલિતમાં જવાબ શું આવવો જોઈએ એક્સમાં જ તો આપણે હજુ અહીંયા કોસ વાય શોધવો પડશે તો કોસ વાય શોધવા માટે હું કોસ વાય લઉં છું એટલે કોસ સ્ક્વેર વાયનું સૂત્ર વન માઇનસ સાઈન સ્ક્વેર વાય કેમ આ સૂત્ર લીધું કારણ કે મારી પાસે સાઈન વાયની કિંમત એક્સમાં છે જ

પહેલાના ચોથામાં કોસ કેવો છે ધન જ આવશે ફરજિયાત એટલે કોસ વાય અહીંયા ધન જ આવશે એટલે માટે ડીવાય બાય ડીએક્સ આપણું હોય આપણું એ પાસે એટલે ધેર ફોર ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વન કોસ વાય તો શું છે પાછો અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર પરંતુ ડીવાય બાય ડીએક્સ એટલે શું ફરીથી ડી વાયડીએક્સ એટલે વાયનું એક્સની સાપીશ વિકલન પણ વાય બરાબર તો શું આપણને રૂટ વન માઇનસ સ્ક્વેર છે સાઇન વર્સ એક્સ નું વિકલન મળ્યું આપણને બરાબર છે આ પ્રકારે બીજા પ્રતિવિધે વિકલિત સાબિત કરી શકાય પણ આપણે સાબિત કરતા નથી હું તમને બધા સૂત્રો અહિયાં આપી દઉં છું એ તમારે યાદ રાખવાના છે ચાલો મિત્રો આપણે એક આ સૂત્રો જોયું અત્યારે હાલ ડી બાયક્સ સાઈન ઇનવર્સ એક્સ તો બરાબર વન અપોન અંડર રૂટ વન એક્સ સ્ક્વેર

તો બરાબર આમાં વર્ગમૂળ છે બંનેમાં આમાં વર્ગમૂળ નથી ધ્યાન આપજો ખાસ ટેન ઇનવર્સ એક્સનું વિકલન આ છે તમે આ ગણી શકો જાતે કરી શકો એ છે જ આપણી પાસે અંદર ઉદાહરણ છે ચોપડીમાં ચાલો ચાર નંબરનું પરિણામ ચાર નંબરનું સૂત્ર ડી બાયક્સ

વન અપોન મોડ એક્સ અંડર રૂટ એક્સ ક્વેર માઇનસ વન છે હા આ સૂત્ર થોડું અલગ પ્રકારનું છે આપણે એને યાદ રાખવાનું છે અને છેલ્લું છઠ્ઠું સૂત્ર ડી બાય એક્સ કોસેક ઇન્વર્સ એક્સ તો તમે જાણી ગયા છો કે શું જવાબ આવશે એમાં માઇનસ મોડ એક્સ અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ વન આ બંને સૂત્રોમાં વન માઇનસ એક્સ છે આમાં એક્સ સ્ક્વેર માઇનસ વન છે બોલાય નહીં ખાસ અને આગળ છેદમાં માનાંક છોડે અહીંયા ગુણેલો છે આ છ સૂત્રો યાદ કરવાના છે જેથી તમને આવતી વખતના સ્વાધ્યાયના દાખલા આવડશે બરાબર ઓકે